गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपनी फेवरेट चैनल सिग्मा ग्रुप ऑफ एजुकेशन में दीपक सर आप सबनु फरीथी हार्दिक स्वागत करे छे। मित्रों चैप्टर नंबर 6 त्रिकोण पार्ट 2 में मित्रों अपने वीडियो लेक्चर की अंदर 6 उदाहरण जोया था पहला अपने और एनु होमवर्क पण मैं मित्रों तमने आपी दू प्रेक्टिस वर्क में टिक कराया था दाखला। हवे बीजा 5-6 उदाहरण मित्रों आ वीडियो लेक्चर की अंदर आपणे जोईशुं, परिणामे आपणुं संपूर्ण चैप्टर नंबर 6 अहींया मित्रों पूर्ण थाय छे। बराबर डिफिकल्टी जे भी हे मित्रों तमारी ए आपणे लाइव ट्यूशन की अंदर सॉल्व करवा पूरेपूरो प्रयत्न करीशुं मित्रों। राइट, तो लईए मित्रों उदाहरण नंबर 1। बीजा 5-6 उदाहरण जोईए छे मित्रों आपणे। त्रिकोण एक्स वाई झेड लघुकोण त्रिकोण छे ने सौथी पहला तो मित्रों एक्स वाई झेड लघुकोण छे, एक्स वाय अने झेड एक्सेल मध्यगा छे मित्रों। मध्यगा होय एटले मित्रों शीखवाड्युं छे आपणे आपेला सामेना रेखाखंडना बे सरखा भाग करी नाखे। एक्सेल बराबर 8 मध्यगा मित्रों माप 8 आप्युं छे अने वाई झेड आपणे शोधवानुं छे। राइट, अने आ बेना वर्गोनो सरवाळो तमने आपेलो छे जे आपणे नीचे लखीशुं मित्रों। तो त्रिकोण एक्स वाई झेड लघुकोण त्रिकोण छे तथा एक्स एन शू छे मित्रों मध्यगा छे तथा एक्स वाई स्क्वेर प्लस एक्स झेड स्क्वेर इज इक्वल टू 200। राइट मित्रों, तो मित्रों अपने शीखवाड़ू छे लघुकोण त्रिकोण आवे अने मध्यगा आवे तो तरत अपने मित्रों शू याद आवशे एपोलोनियसनु प्रमेय याद आवशे। इट्स वेरी वेरी इजी मित्रों, माटे एपोलोनियसना प्रमेय अनुसार राइट मित्रों एक्स वाई स्क्वेर प्लस वाई झेड स्क्वेर इज इक्वल टू 2 एक्स एन स्क्वेर प्लस मित्रों वाई एन स्क्वेर। राइट, जो आप सूत्र मित्रों एबीसी में तो अरे आप आम ढाड़ता आवड़ू जी तमने ए बी स्क्वेर प्लस ए सी स्क्वेर इज इक्वल टू 2 ए एम स्क्वेर प्लस बी एम स्क्वेर। राइट मित्रों, तो ए रीते अपने आ ढाड़ता अरे मित्रों अपने वाई एन शोधीशू तरह डबल करो एट शूँ मिली जाए वाई झेड शू मिली जाए मित्रों। हम आ सरल आप काम कर दीदी थी केम तो आनी वेल्यू आपी दीदी है मित्रों जो लो 200 एक्स वाई स्क्वेर प्लस एक्स झेड स्क्वेर सॉरी। राइट मित्रों, तो अँ लखी दो 200 बराबर 2 एक्स एन स्क्वेर 8 એટલે કે 64 પ્લસ વાય એન સ્ક્વેર આપણે શોધવાનું છે। હવે મિત્રો એપોલોનિયસમાં બરાબર ધ્યાન રાખો, ખાસ જ્યારે જ્યારે મિત્રો અહીં માપ આપી દીધું હોય તોની જ વાત છે। અહીં માપ આપી દીધું હોય તો સૌથી પહેલાં આને અંદર નથી ગુણવાનું મિત્રો, ગણતરી સરળ બનાવો, આ બેને નીચે લઈ જવાના એટલે તમારી ગણતરી એકદમ સહેલીથી જાય। રાઈટ, ચાલો મિત્રો 100 આવે। રાઈટ, હવે 64ને મારી બાજુ લાવો તો બરાબર વાય એન સ્ક્વેર માટે મિત્રો 36 રહે વાય એન સ્ક્વેર તો મિત્રો વર્ગમૂળ લઈ જાય વાય એન બરાબર 6 મળી ગયું, વાય એન 6 મળી ગયું પરંતુ એક્સ એન મધ્યગા છે એટલે આ 6 મિત્રો તો આ પણ શું થશે 6 થશે પરંતુ વાય એન મધ્યગા હોવાથી વાય ઝેડ બરાબર મિત્રો 2 ગુણ્યા વાય એન એટલે 2 ગુણ્યા 6 તો તરત આપણને મિત્રો વાય ઝેડ ફરી ગયો મિત્રો 12। ઇટ્સ વેરી વેરી સિમ્પલ મિત્રો, ગણિત સિમ્પલ જ છે મિત્રો, હું તો કહું છું ગણિત સહેજ બી અઘરું નથી, અઘરું બનાવે છે તમારા શિક્ષકો, તમારી મનોવૃત્તિને એટલી બધી ખરાબ કરી નાખશે કે બાળકોના મગજમાં ગણિતની છાપ ઊભી થઈ જશે, બહુ જ હાર્ડ છે બહુ જ હાર્ડ છે, કશું જ મિત્રો હાર્ડ નથી। ચાલો ઉદાહરણ નંબર 2 ઉપર જઈએ, તમને લાગે છે હું ભણાવું છું તો ગણિત હાર્ડ મિત્રો, ચલો મને એક હા એ વસ્તુ અલગ છે મિત્રો, દુનિયાનો કોઈ બી શિક્ષક ભણાવતો હોય દરેક વસ્તુ શીખ્યા પછી એમાં બેટા પ્રેક્ટિસ જોઈએ, પ્રેક્ટિસ ન હોય તો ઇવન ગુજરાતી જેવો સહેલો વિષય બી તમને અઘરો થઈ જાય છે। એક કાવ્ય શિક્ષક શીખવાડે છે, સરસ મજાનું ગાન કરે છે, એને સમજાવે છે, પદ્ય સમીક્ષા એટલે પ્રશ્નોના જવાબ સમજાવે છે અને પછી મિત્રો તમને એક કાવ્ય પરીક્ષામાં પૂછાય તો એના માટે તમારે શું કરવું પડે, કાવ્ય મળે કરવું પડે ને, એના માટે તમારે એકલા રૂમમાં બેઠા બેઠા કાવ્યનું ગાન કરો જે રાગથી ટીચરે શીખવાડ્યું છે અને એની પ્રેક્ટિસ કરો એટલે વસ્તુ આવડી જ જાય મિત્રો તમને। તો દરેક વસ્તુમાં પ્રેક્ટિસ જોઈએ મિત્રો, શીખવાડનાર ગમે તેટલો વ્યવસ્થિત હોય। ચાલો ઉદાહરણ નંબર
બે ઉપર જઈએ મિત્રો. મિત્રો ગરમી બહુ લાગે છે, સારો દાખલો શોધું ત્યાં સુધી. ચાલો મિત્રો, સમબાજુ ચતુષ્કોણ એબીસીડીની પરિમિતિ 116 છે. સમબાજુ ચતુષ્કોણ એબીસીડીની પરિમિતિ 116 છે. જો એસી બરાબર 42 તો બીડી શોધો. જો મિત્રો મેં તમને ઉદાહરણ આપ્યું તો એના જેવો બીજો એક દાખલો આવ્યો, રાઈટ? જો આકૃતિ દોરો તમને લાઈટ થશે તરત. સમબાજુ એટલે મિત્રો ચોરસ તો ભત્રીજો બે કાકા બાપાના થાય, કારણ કે ચોરસ અને લંબચોરસ અને સમબાજુ બે એક્ઝેક્ટ આકૃતિ છે, ફક્ત સાઈડથી સેલ દબાય છે એટલે કાટખૂણા જતા રહે છે અને સમબાજુ બની જાય છે. ઓકે, એમ ચલો એસી 42 છે મિત્રો, તો 21 થાય અને બીડી આપણે શોધવાનું છે મિત્રો, અને પરિમિતિ 116 આપી છે સૌથી પહેલાં તો મિત્રો. તો સમબાજુ ચતુષ્કોણ એબીસીડીની પરિમિતિ બરાબર 116 છે, તથા મિત્રો એસી બરાબર 42 માટે એએમ બરાબર સીએમ બરાબર 21 થાય. હવે હું સમજાવું છું મિત્રો, આખો દાખલો કોઈ પણ દાખલો હોય તમને ખબર છે, આપણે સૌથી પહેલાં ઓરલી સમજવાનું. ઓરલી મીન્સ મિત્રો મૌખિક રીતે દાખલાની સમજ લો, કે દાખલો મગજમાં બેસાડો કે કઈ રીતે દાખલો તૈયાર થાય છે, જવાબ આપણો કઈ રીતે મળે છે, એન્ડ ધેન યુ ગો ટુ ફોર કેલ્ક્યુલેશન, રાઈટ? મિત્રો એબીસીડીની પરિમિતિ છે એટલે મિત્રો 116 ભાગ્યા 4 કરોડની બધી બાજુ મળી જાય મને સૌથી પહેલાં. ઓકે, બધી બાજુ મળી જાય, મારે બધી બાજુની જરૂર નથી અત્યારે, આ એક જ બાજુ મળે મિત્રો. અને આ છે તો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે, તો મિત્રો આ મળી જાય ને આ છે, તો પાયથાગોરસ લગાવ તો આ મળે, હા આ મળે, એના ડબલ કરો એટલે મિત્રો શું મળી જાય, મને બીડી મળી જાય. આને કહેવાય મિત્રો આખો ઓરલી દાખલો સૌથી પહેલાં આપણે ગોઠવીએ છીએ અને પછી આપણે કેલ્ક્યુલેશન ઉપર જઈએ સ્ટેપ બાય સ્ટેપ, રાઈટ મિત્રો? ચાલો લખીએ આપણે સમબાજુ ચતુષ્કોણ એબીસીડીની પરિમિતિ બરાબર મિત્રો 116 માટે પ્રત્યેક બાજુની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ મિત્રો 116 ભાગ્યા 4, તો મિત્રો 4 × 2 = 8 ને 4 × 9 = 36 કેટલી આવે મિત્રો 29 થાય, તો એ લખી શકું. માટે એબી બરાબર બીસી બરાબર સીડી બરાબર બીએ બરાબર 29 આવી ગઈ મિત્રો, પ્રત્યેક બાજુની લંબાઈ એટલે આ પ્રત્યેક બાજુ થઈ ગઈ આપણી. ઓકે, તો હવે મિત્રો બધી 29 લખી દઉં આકૃતિમાં એટલે તરત તમને લાઈટ થાય કે હા સાહેબ આ દાખલો આપણે આવો ભણ્યો. ઓકે, હવે લખો પરંતુ ચતુષ્કોણ એબીસીડી કેવો છે મિત્રો, સમબાજુ હોવાથી તેના વિકર્ણો પરસ્પર શું થાય મિત્રો દુભાગે માટે અને સોરી કાટખૂણે દુભાગે અને મિત્રો કાટખૂણે દુભાગે અંડરલાઈન કરું છું, કાટખૂણે દુભાગે એટલે તરત તમને લાઈટ થાય કે સાહેબ પાયથાગોરસ લગાવવાનો સમય આવી ગયો છે. માટે ત્રિકોણ એ એમ બીમાં પાયથાગોરસના નિયમ અનુસાર ચાલો મિત્રો એબી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એએમ સ્ક્વેર પ્લસ એમબી સ્ક્વેર થાય મિત્રો. ચાલો એબી સ્ક્વેર 29નો સ્ક્વેર, એએમ સ્ક્વેર 21નો સ્ક્વેર, આકૃતિમાં જોતા રહેજો મિત્રો. ચાલો 29 841 441 પ્લસ મિત્રો એમબી સ્ક્વેર, તો 441 મિત્રો આ બાજુ જાય તો માઇનસ થાય, તો એમબી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મિત્રો કેટલા થાય 400, તો એમબી બરાબર વર્ગમૂળ એનું કેટલું થશે 20. માટે મિત્રો બીડી બરાબર 2 × એમબી, મેં તમને પહેલાં જ કીધું તેનું ડબલ થઈ જાય તો 20 × 2 મિત્રો કેટલા આવે 40, તો બીડી બરાબર આવી ગયો આપણો આન્સર 40.
राइट मित्रों, एकदम परफेक्ट, बराबर ने। तो तुम जो रहा छो डगले ने पगले सेनो उपयोग आ मित्रों पायथागोरस। बीजी वस्तु पायानी आम शू मित्रों वर्ग वर्गमूल शू आए। और तीजी वस्तु मित्रों तुम 6, 7, 8 में भणी गया भौमितिक आकारना गुणधर्म, जो मैं तमने इंट्रोडक्शन लेक्चर में समझ आपी थी। गुणधर्मो भी हूँ तमने समझाऊ मित्रों, स्कूलों की अंदर कोई नहीं समझा, अन्य ट्यूशन संस्थाओं में भी जाओ मित्रों, बधु ऊपर छल्लू चौपड़ी चलाई दे बस, अने छोकरा मगज में भराई दे। टेक्स्ट बुक ज करवानी, बीजू कशु करवानु नहीं, पर प्रेक्टिस वर्क तने आवड़े से, पहलू तो ये विचार। कारण ये प्रेक्टिस वर्क क्यारे गणाई सके मित्रों, सीम्पल लॉजिक है ये, तमने प्रेक्टिस वर्क क्यारे गणाई सके कि प्रेक्टिस वर्क भाई तमने 25 दाखला आपे एम 5 तमने ना आवड़ा तो तमे ट्यूशन में लई ना माना छो कि सर आ दाखला ने आवड़े शीखवाड़ो, एने आवड़वा तो जोईए ने, पहली बात ये छे। एटले प्रेक्टिस वर्क ना गणावे, अने गाइड में मित्रों 15-50 दाखला आपे तो तमे घेरथी गणी लावाना, एनू तमने डिफिकल्टी नहीं आवे, केम तमे सीधे सीधा सेमाथी उतार देशो गाइड में। एटले मित्रों पाठ्यपुस्तक ज ए लोकोनु बराबर छोकरा ठसावे से मगज दी में, पर एनसीईआरटी में एकलू पाठ्यपुस्तक थी कशुं ना थाय मित्रों। नंबर ऑफ वेराइटीज तमारे गणवी पड़े, नंबर ऑफ वेराइटीज, अलग अलग विविध प्रकार दाखला ट्विस्ट थाय छे तो कई रीते गणाय छे, इट नीड्स मोर प्रेक्टिस मित्रों, राइट। जईए आपणे आगळना उदाहरण, उदाहरण नंबर 3। XYZW लंबचौरस XY प्लस YZ इज इक्वल टू 26। तो XY ने YZ शोध, XY અને YZ શું? હવે મિત્રો જુઓ અંદર એક શરત આપી છે, શું શરત આપી છે મિત્રો? XY greater than YZ એટલે કે XY એ YZ કરતા મોટો છે। ચાલો સૌથી પહેલા મિત્રો આપણે આકૃતિ દોરીશું, લંબચોરસ તો પહેલો દાખલો આવ્યો છે અને બહુ દાખલા છે નહીં જો કે લંબચોરસના, રાઈટ મિત્રો? ચાલો XY, ZW ઓકે। હવે મિત્રો શું આપેલું છે તમને? XY પ્લસ YZ એટલે એ આપણે નીચે લખીશું, XZ પ્લસ YW મિત્રો વિકર્ણોનો સરવાળો આપ્યો છે તમને, એટલે આ 13 છે ને આ પણ 13 છે મિત્રો, રાઈટ। અહીંયા હું લખી દઉં છું એમ, તો XY અને YZ શોધો, એટલે આપણે આ શોધવાનું છે ટૂંકમાં। भले बने वर्ग आप बने वर्ग आपेला है वर्गों सरवाड़ो, पर आप तो अलग अलग शोधना है मित्रों, ओके। चलो पहले सौ पहला लखाण लखव पड़ से मित्रों, चतुष्कोण XYZW केव मित्रों? लंबचौरस। ध्यान रखो मित्रों अगत्यो जो दाखिल बहुज अगत्य तथा XY प्लस YZ इज इक्वल टू 70। तो मित्रों कोई पण एक ने सूत्र नो करता बनाई दो छू, ओके। XY बराबर मित्रों YZ ने आपने पेली बाजू लई गया, राइट, एटले XY की किंमत अहींया हूँ मूकी दो छू मित्रों, हवे आज काढ़ी नाखू छू 70 - YZ, ओके। एटले हमणां आपणे पायथागोरस लगाईशुं मित्रों, तो त्यां आपणे XY नी जग्याए एनी आ वेल्यू मूकवानी छे मित्रों, तथा XZ प्लस YW इज इक्वल टू मित्रों 26 माटे हूँ लखी सकूँ मित्रों, देखा से ने? हाँ, XZ बराबर YW बराबर 13। अहीं लखवानुं मित्रों विकर्णों केवा होय छे? एकरूप होय छे। लंबचौरसना विकर्णों मित्रों एकरूप छे अने बन्नेनो सरवाळो तमने 26 आपेलो छे, एक्जेक्टली एटले 26 छे ने बन्ने केटला केटलाना थया? 13 ना थाय तो ये 26 थाय, आमा ना थाय हो फक्त विकर्णनो गुणधर्म छे के लंबचौरसना विकर्णो एकरूप होय छे, एटले मित्रों आपणे लखी दीधुं अहींया 13 थी, एटले आपणे अहींया 13 लखी दईशुं मित्रों, आखुं 13 हो, आनी जोडी मतलब नथी आपणे एटला माटे। हवे मित्रों लंबचौरसना बधा खूणा काटखूणा छे તો હું XYZમાં પાયથાગોરસ લગાવું છું, ત્રિકોણ XYZમાં
पाइथागोरस नियम अनुसार राइट मित्रों चलो एक्स जेड स्क्वायर इज इक्वल टू एक्स वाई स्क्वायर प्लस वाई जेड स्क्वायर मित्रों एक्स जेड स्क्वायर तीर नो वर्ग कितो था 169 एक्स वाई स्क्वायर तुमने हमें क्यों मित्रों एक जगह आपने मुकवानो छे 70 माइनस वाई जेड होल स्क्वायर प्लस वाई जेड स्क्वायर ની જગ્યાએ છે એનો અર્થ શું કે મિત્રો હવે તમે આનું વિસ્તરણ કરશો તો તમને આમાંથી મળશે વાય ઝેડ અને વાય ઝેડ મળશે મિત્રો એની કિંમત અહીં મૂકી દેશો એટલે મળશે એક્સ વાય જે આપણે શોધવાનું છે રાઈટ મિત્રો 169 ઇઝ ઇક્વલ ટુ 289 માઇનસ 34 વાય ઝેડ પ્લસ વાય ઝેડ સ્ક્વેર પ્લસ વાય ઝેડ સ્ક્વેર ઓકે મિત્રો ચાલો 169 माइनस 34 वाई जेड प्लस मित्रों 2 वाई जेड स्क्वायर थाय ओके चलो 169 पेली बाजू लीजिए तो 2 वाई जेड स्क्वायर माइनस 34 वाई जेड प्लस 289 मित्रों ओछा 169 बराबर माटे 2 वाई जेड स्क्वायर माइनस 34 वाई जेड 289 માંથી 169 જાય મિત્રો તો 0 2 1 બરાબર 0 મિત્રો 120 વધે ચેક કરી લો ઓકે બે કોમન છે મિત્રો તો બે કોમન લઈ લો તો મિત્રો yz² -70yz + 60 = 0 બે લખાય નહી મિત્રો તો yz² -70yz² + 60 = 0 મિત્રો 60 ના ભાગ પાડો 70 આવે 12 5 60 તો yz - 12 yz - 5 બરાબર તો yz બરાબર મિત્રો 12 ઓર yz બરાબર 5 હવે મિત્રો આપણે કઈ વસ્તુ લેવાની છે તો કયું માપ લેવાનું છે તો અંદર તમને કન્ડિશન આપી છે કે xy એ yz કરતા મોટો છે એટલે નક્કી થઈ ગયું મિત્રો જો તમે yz બરાબર 12 લો છો તો મિત્રો આ 5 આવે છે અને જો આ 5 લો છો તો આ 12 આવે છે તો આપણે કયું શક્ય થાય મિત્રો પરંતુ xy greater than yz માટે xy બરાબર 12 અને yz બરાબર હાઈ મિત્રો કેવું શક્ય થાય તો આ આવી ગયો આપણો આન્સર ઓકે ચાલો જઈએ આગળનું ઉદાહરણ 6 છેલ્લે મિત્રો બધા સ્ટાન્ડર્ડ ઉદાહરણ હવે આ બધા વિડીયો લેક્ચર મિત્રો છે ને તમે શાંતિથી મિત્રો એકાંતમાં બેસો રૂમની અંદર અને પછી મિત્રો તમે એનો ધ્યાનથી વિડીયો જુઓ મારો અને એનો સ્ટડી કરો કે સર ક્યાં ક્યાં કયા પોઈન્ટ સમજાતા જાય છે તો જ મિત્રો આ બધી ખબર પડે જાહેર રૂમમાં તમે બહાર ડ્રોઈંગ રૂમમાં લો કિચનમાં અવાજ થતો હોય ભાઈ બહેન અવાજ કરતા હોય કામવાળા અવાજ કરતા હોય મિત્રો તમને સમજ પડે નહીં ચાલો મિત્રો ઉદાહરણ નંબર 4 ઉપર જઈએ બીજો એક સ્ટાન્ડર્ડ દાખલો લઈએ મિત્રો આપણે એક ચોરસના વિકર્ણની લંબાઈ 8 છે એક ચોરસના વિકર્ણની લંબાઈ 8 છે તો તેની પરિમિતિ શોધો રાઈટ મિત્રો તો સૌથી પહેલાં આપણે આકૃતિ દોરીશું ચોરસ ઓકે ચાલો એ બી સી અને ડી વિકર્ણનું માપ આપ્યું છે મિત્રો તમને 8 કાટખૂણા બનાવી દો એક જ બનાવો ચાલશે ઓકે બધા બનાવી દો ચાલો રાઈટ મિત્રો તો તેની પરિમિતિ શોધો મિત્રો પરિમિતિ શોધો એટલે આપણે પહેલાં ઓરલી દાખલો પરિમિતિ એટલે શું બધી બાજુઓના માપનો સરવાળો બધી બાજુઓ હોય તો તમે સરવાળો કરી શકવાના છો
तो मित्रों बधी बाजू चौरस की सरखी हो तो तब मित्रों काटखूणा भी सरखा चौरस बढ़ा खूणा काटखूणा है तब ए डी सी में पायथागोरस लगाओ मित्रों तो बधी बाजू सरखी है मित्रों एट हूँ शू धारी लू एक्स धारी लू राइट। चलो जाइए हम गणतरी पर। चतुष्कोण ए बी सी चौरस माटे तेनी बधी बाजू ना माप केवा है मित्रों समान माटे ए बी बराबर बी सी बराबर सी डी बराबर डी ए बराबर एक्स धारता तेमज तेना बधा खूणा मित्रों एक एक लीटी लखी पड़े हो काटखूणा होवाथी मित्रों त्रिकोण ए डी सी केव बने काटकोण त्रिकोण बने राइट। तो काटकोण त्रिकोण बने तो मित्रों हूँ शू कर सकूँ छू अने तो तमने खबर है कि आम तब शू लगाड़ी सको पायथागोरस लगाड़ी सको मित्रों त्रिकोण ए डी सी में पायथागोरस नियम अनुसार तो मित्रों लगाई अपने ए सी स्क्वेर इज इक्वल टू ए डी स्क्वेर प्लस सी डी स्क्वेर ए सी स्क्वेर अपनी जोड़े 64 है एक्स स्क्वेर प्लस एक्स स्क्वेर मित्रों तो 64 बराबर 2x स्क्वेर तो मित्रों एक्स स्क्वेर बराबर 64 अपॉन 2 32 दू 64 तो एक्स स्क्वेर बराबर शू थे मित्रों 32 राइट। माटे एक्स बराबर मित्रों 32 नू वर्गमूल ना निकले तो अपने 16 दू 32 4 रूट 2 थे मित्रों माटे ए बी बराबर बी सी बराबर सी डी बराबर डी ए बराबर 4√2 थाय मित्रों बधी बाजुओ आपणे परिमिति शोधवानी छे माटे चौरस ए बी सी डी परिमिति बराबर तो 4 × लंबाई मित्रों 4 × एल तो 4 × 4√2 तो मित्रों चौकू चौकू 16√2 आ आवी गयो मित्रों आपणो जवाब राइट। बराबर मित्रों तो आ 4 वीडियो लेक्चर साथ मित्रों अपने ऑलमोस्ट दाखलाओं समावेश अंदर कर लीधो है छता जो लो मित्रों कोई दाखिल बाकी रहते वेराइटी में ना बस लगभग बड़ा दाखला अंदर आ गए। ओके मित्रों तो आ वीडियो लेक्चर साथ मित्रों अपने आ चेप्टर की पूर्णाहुति करी है मित्रों लगभग पेला में आप 6 लीधा अने आमा मित्रों अपने सारा सारा लांबा लांबा 4 उदाहरण लीधा टोटल 10 उदाहरण साथ मित्रों अपने चैप्टर 6 नी अँ पूर्णाहुति करें मित्रों हजू कहूँ छू नबड़ा विद्यार्थी हो काचा हो विद्यार्थी कोई टेन्शन नहीं करवानु दीपक सर ना पड़े तो तुमने टेन्शन नहीं करवानु प्रमय रचना अने हूँ जेटला चैप्टर मित्रों तमने आपूँ छूँ एटला चैप्टर उपर परफेक्ट प्रेक्टिस् करे राखो बीजो सिलेबस अपना कोर्स में छे ज नहीं पाठ्यपुस्तक में मित्रों एवं मानी लो बराबर तो ऑटोमेटिक मित्रों जो तुम रिजल्ट ना हो तो मैंने कहजो परंतु मित्रों सतत प्रेक्टिस् हो तुम ध्यान रखो बराबर प्रमय तो मित्रों एवं लख्य कि 10 માંથી 10 एक वस्तु चूकवानी अंदर से एक वस्तु ने रचना परफेक्ट दौरो एना मुद्दा परफेक्ट एकदम बाकी ना हूँ चैप्टर तमने आपीश सहला सहला कि चैप्टर पर फोकस करो 4 મહિના छेला एट मित्रों बोर्ड में पास थी जैसे राइट मित्रों तो तमे साथ अने सहकार मने आपता रहो चैनल ने लाइक करो सब्सक्राइब करता रहो अने नीचे मित्रों वीडियो मारा गमे पद्धति मारी गमे भणावानुं मित्रों तमने गमतुं होय तो हमेशा नीचे कॉमेंट करो मित्रों साथ अने सहकार बदल खूब खूब आभार। गुड बाय मित्रों आवजो बाळको बाय।